धारे तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणकारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो तमारा माथे लागेली काड़ी टीली ने भूसवानो पुण्य कमावानो एक नानकड़ो एवो प्रयत्न कर्यो छे जे मारू पाप हतु कि तमे तमारा माथे ओढ़ीने अटलू मोटो त्याग कर्यो अने वगर कोई कारणे वगर कोई गुने तमे अटली मोटी सजा भोगवी रह्या छो भाभी आ मारथी सहन ना थयु एटले मैं जईने बधाने ज साचे साचू कही दीधु तमे शुं बोलो छो रूपाली बेन હું એ જ બોલી રહી છું જે મારે બોલવું જોઈતું હતું અને મેં એ જ કર્યું છે જે મારે કરવું જોઈતું હતું પણ તમને આ બધી બાબતની ખબર કઈ રીતે પડી જેમ તમે મારા વેલવિશર છો ને ભાભી એમ જ શેફાલી પણ તમારી વેલવિશર છે એને મને આ બધી જ વાતની જાણ કરી દીધી મારી બદનામીના ડરથી તમે તમારું નામ લખાવ્યું ને ભાભી અને આ વાતની જાણ માત્ર તમને અને મને જ હતી રહી પણ હવે આ વાતની જાણ મેં બધાને જ કરી દીધી સાધના આંટી તમારી છોકરીનો કોઈ જ વાંક નથી એ સાવ નિર્દોષ છે ઇનફેક્ટ તમે તો નસીબદાર મા બાપ છો કે મહેક ભાભી જેવી દીકરી તમારે ત્યાં જન્મી છે એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ હર આઈ એમ પ્રાઉડ કે મહેક ભાભી મારા ભાઈની વાઇફ છે અને મારી ભાભી જ નહીં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે મારી બેન છે પણ રૂપાલીબેન તમે આવું શા માટે કર્યું ભાભી મેં એટલા માટે આ કર્યું કારણ કે તમે મારી જિંદગી બગાડવાથી બચાવી રાઈટ અને મેં તમારી જિંદગી બરબાદ થતા બચાવવાનો પ્રયત્ન કર્યો છે ભાભી જો આ વાત હું કોઈને કહેત નહીં ને તો હું સેલ્ફિશ ગણાત અને હું આટલી સ્વાર્થી તો નથી ને ભાભી આઈ જસ્ટ કાન્ટ ડુ ધેટ આઈ લવ યુ ભાભી આઈ લવ યુ તમે સિરિયસલી ગ્રેટ છો મહાન છો તમે ભાભી ડોક્ટર કહેતા હતા કે એબોર્શન મહેકે જ કરાવ્યું છે અને અને રૂપાલીએ આખી વાત કહી દીધી સાચી હકીકત સામે રજૂ કરી દીધી તો
તો ડોક્ટર શું કામ ખોટું બોલ્યા? શું કારણ હોઈ શકે? આ વાતના મૂળ સુધી કોઈ પણ રીતે પહોંચવું જ પડશે. પંડા, અત્યારે અત્યારે સૌ પહેલું કામ કરવાનું છે મહેકને આ ઘરમાં પાછી લાવવાની. મહેક અને હર્ષની વચ્ચે પડેલી તિરાડને સાંધવાનું, એમની વચ્ચે થયેલા મનદુખને દૂર કરવાનું. ભાભી, શું વિચારો છો તમે? કઈ નહીં ભાભી. ભાભી, હવે ચિંતાનું કોઈ કારણ નથી. આ જુઓ ને, રૂપાલીએ સાચી વાત કહીને એના મનનો ભાર હળવો કરી નાખ્યો. અને સાચું કહું ને તો સાથે સાથે આપણા હૃદય પર જે ભાર હતો ને એ પણ હળવો થઈ ગયો. હજુ સુધી બધો જ ભાર હળવો નથી થયો. એટલે એમ કે જ્યાં સુધી મહેક આ ઘરમાં પાછી ના આવે ને ત્યાં સુધી આ ઘરના વાતાવરણમાં તણાવ રહેશે. અને જ્યાં સુધી તણાવ ઓછો નહીં થાય ત્યાં સુધી ભાર હળવો થયો કઈ રીતે કહેવાય? એક કામ કરીએ, આપણે મહેકના ઘરે જઈએ અને મહેકને પાછી લઈ આવીએ. હા બાપી, હું પણ તમારી સાથે આવીશ. અત્યારે ને અત્યારે જ જઈએ, સમય બગાડવો પોસાય એમ નથી. હર્ષ વગર જઈશું? હર્ષ બેટા, અમે મહેકને લેવા જઈ રહ્યા છીએ અને અમને એવું લાગ્યું કે તારે પણ સાથે આવવું જોઈએ. જો બેટા, હવે તો બધું જ ક્લિયર થઈ ગયું છે. જે પણ કંઈ થયું એમાં મહેકનો કોઈ વાંક નથી. એ નિર્દોષ સાબિત થઈ છે અને આપણાથી જે પણ ભૂલ થઈ છે એને સુધારવા માટે આપણે જ તો જવું જોઈએ ને સામે ચાલીને મહેકને લેવા, એને પૂરા માન સન્માન સાથે આ ઘરમાં એના ઘરમાં લઈ આવી જોઈએ. તૈયાર થઈ જા. હું નહીં આવી શકું માં. પણ કેમ નહીં આવી શકે? અર્જ બેટા, તું આવવા માટે ના કેમ પાડે છે? એક રીઝન તો હશે ને? મને આખી બાબતમાંથી બહાર આવવા માટે થોડો સમય લાગશે. મને થોડો સમય જોઈએ છે. I need some time. Please, તમે લોકો મને એકલો મૂકી દો. ભલે, તારે સમય જોઈએ છે ને? આપ્યો. પણ હર્ષ બેટા, તારે જે સમય જોઈએ છે એ સમય તારે જ શોધવો પડશે. તારી પાસે જે સમય છે ને એમાંથી એ સમય ચોરવો પડશે.